नमस्कार, न्यूज फोकसमां हूं अर्पिता पंड्या आपનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈએ મુખ્ય સમાચાર. 2017 વિધાનસભા ચૂંટણીમાં જબ્બર સફળતા માટેના વિજય સંકલ્પ માટે ગુજરાત ભાજપ દ્વારા યોજાઈ પ્રદેશ કારોબારી. મહેસાણામાં વિજય મંથનમાં મગ્ન થયા ભાજપના નાના મોટા અનેક આગેવાન. રાજકીય અને અભિનંદન પ્રસ્તાવ પસાર. રાજ્યમાં સિંગતેલના ભાવને નિયંત્રણમાં લેવા ઓઇલ મિલર્સ અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં યોજાઈ બેઠક. સિંગતેલનો નવો જથ્થો ન આવે ત્યાં સુધી ભાવ નહીં વધારવા સધાઈ સંમતિ. આખરે ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસવાની હવામાન વિભાગની જાહેરાત. જોકે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી નહીં. અમરેલી સહિત સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થતાં ધરતીપુત્રોએ શરૂ કરી વાવણી. ડિજિટલ ઇન્ડિયાને વેગ આપવા કેન્દ્રીય કેબિનેટે 7 બેન્ડમાં 2300 મેગાહર્ટ સ્પેક્ટ્રમ હરાજીને આપી મંજૂરી. સ્ટાર્ટઅપ માટે ગાર્મેન્ટ ક્ષેત્રે 10,000 કરોડના ભંડોળને પણ લીલી ઝંડી. એક જ રોકેટ વડે એક સાથે 20 ઉપગ્રહનું પ્રક્ષેપણ સફળ બનાવી વિરલ સિદ્ધિ હાંસલ કરતું ભારત. 3 ભારતના અને 17 વિદેશી ઉપગ્રહો છોડી પોતાનો જ રેકોર્ડ તોડ્યો ઇસરોએ. પ્રધાનમંત્રી મોદીએ ઇસરોને દેશવતી પાઠવી શાબાશી. અને ઝિમ્બાબ્વે સામેની વન ડે શ્રેણી બાદ T20 શૃંખલા પણ 2-1થી જીતી લેતી ટીમ ઇન્ડિયા. હરારે ખાતે રમાયેલ ત્રીજી T20માં ભારે રસાકસી બાદ ભારતનો 3 રણે રોમાંચક વિજય. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે 7 બેન્ડના 2300 મેગાહર્ટ સ્પેક્ટ્રમની હરાજીને મંજૂરી આપી છે. આજ સુધી આ સૌથી મોટી સ્પેક્ટ્રમ લીલામી છે. સ્પેક્ટ્રમના ઉપયોગ કરનારા માટેના દરનો સમગ્ર મુદ્દો ટ્રાયને સોંપી તેઓની સલાહ લીધા બાદ આખરી નિર્ણય લેવાશે તેવું નાણામંત્રી અરૂણ જેટલીએ પત્રકારોને જણાવ્યું હતું. શ્રી જેટલીએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 3 વર્ષમાં 1 કરોડ નોકરીઓ ઊભી થઈ શકે તે માટે કાપડ તથા ગાર્મેન્ટ ક્ષેત્ર માટે 10,000 કરોડ રૂપિયાના પેકેજને મંજૂર કરવામાં આવ્યું છે. કાપડ તથા ગાર્મેન્ટ ક્ષેત્રમાં નોકરીઓમાં 70% મહિલાઓ હોય છે. આ ઉપરાંત બિહારમાં ગંગા નદી પરના મહાત્મા સેતુના નવીનીકરણ પ્રોજેક્ટને પણ લીલી ઝંડી અપાઈ છે. પટના હાજીપુર વચ્ચેના આ સેતુને 4 લેનનો બનાવાશે. સ્પેક્ટ્રમ ઓક્શન હોગી જો ચાર્જિસ કા ઇશુ હૈ SUC સ્પેક્ટ્રમ યુઝર ચાર્જિસ કા सारे डॉक्यूमेंट्स एक बार फिर TRAI को दे दिए जाएं और शीघ्र ही अगले कुछ दिनों में उनकी पुनः एक बार राय ले ली जाए सो दैट वी कैन फिक्स द स्पेक्ट्रम यूजर चार्जेस. ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન ઇસરોએ આજે તેમના અગ્રણી રોકેટ PSLV C-34થી 17 વિદેશી ઉપગ્રહો સહિત 20 ઉપગ્રહોનું સફળ પ્રક્ષેપણ કર્યું છે. જોઈએ આ સાફલ્ય ગાથા. ઇસરોએ આજે અગ્રણી રોકેટ PSLV C-34થી 17 વિદેશી ઉપગ્રહ સહિત 20 ઉપગ્રહોનું ઐતિહાસિક પ્રક્ષેપણ કર્યું. વિક્રમી ઉપગ્રહને મોકલવાનું ઇસરોનું આ અભિયાન સફળ રહ્યું. બહુ ઉપયોગી પ્રક્ષેપણ યાન ભારતના કાર્ટોસેટ 2 શ્રેણીના ઉપગ્રહને પ્રાથમિક ઉપગ્રહ તરીકે પ્રક્ષેપિત કરવામાં આવ્યું અને તે સિવાયના નાના 19 અન્ય ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં લોન્ચ કરાયા. આ ઉપગ્રહોને સવારે 9:26 શ્રીહરિકોટાથી સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના બીજા પ્રક્ષેપણ સ્થળેથી છોડવામાં આવ્યા. 320 ટન વજનવાળા PSLV મારફતે કેનેડા, ઇન્ડોનેશિયા, જર્મની અને અમેરિકા જેવા દેશોના 17 નાના ઉપગ્રહોને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કરવામાં આવ્યા. ઇસરોએ એક સાથે 20 ઉપગ્રહોને છોડીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ઇસરોએ આ પહેલા 2008માં 10 ઉપગ્રહોને એક સાથે છોડ્યા હતા. પ્રક્ષેપિત કરવામાં આવેલા કાર્ટોસેટ ઉપગ્રહો મારફતે પૃથ્વીના હાઈ રિઝોલ્યુશન ફોટા લઈ શકાશે જેથી ધરતી પર થનાર નાનામાં નાના ફેરફારોની જાણકારી લઈ શકાય. કોંગ્રેચ્યુલેટ ધ એન્ટાયર ઇસરો ટીમ ફોર ધ વન્ડરફુલ જોબ ધે હેવ ડન ઇન ઇન્શ્યોરિંગ ધેટ વી હેવ બીન એબલ ટુ સક્સેસફુલી પુટ ઓલ ધ 20 સેટેલાઇટ્સ ઇન અ રેકોર્ડ ટાઈમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સફળ પ્રક્ષેપણ માટે ઇસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. ઇસરો દ્વારા હમણાં સુધીમાં લગભગ 20 દેશોના 57 ઉપગ્રહોને અંતરિક્ષમાં પ્રક્ષેપિત કરી ચૂકાયા છે. વર્ષ 2016થી 2017 સુધીમાં ઇસરોનું લક્ષ્ય 25થી વધુ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવાનું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
બિહારમાં ગઈકાલે વીજળી પડવાને કારણે વિવિધ જિલ્લાઓમાં થઈ 50 ઉપરાંત લોકોના મોત નિપજ્યા છે તથા 10 વ્યક્તિઓ ઘાયલ થવા પામી છે. નાલંદા, પૂર્ણિયા, ઔરંગાબાદ અને સાસારામ જિલ્લાઓમાં તો 16 લોકોના મોત થયા છે. બિહાર સરકારે મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. દૂરદર્શનના સંવાદદાતાના જણાવ્યા અનુસાર 19 જિલ્લાઓમાં મળી 56 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ આંકડો વધવાની શક્યતા છે. पचपन छप्पन के आसपास का आंकड़ा अभी तक आया है, बढ़ भी सकती है. और जो घटना हो गई है, मौत हो गई है, उसको तो कोई लौटा नहीं सकता है, लेकिन सरकार सबके देरी तक आज पहुंचेगी. દક્ષિણ કોરિયામાં રાજધાની સિયોલ ખાતે મળનાર એનએસજીની બેઠકમાં ભાગ લેવા વિદેશ સચિવ એસ જયશંકર આજે સિયોલ જવા રવાના થયા છે. ભારત માટે આ બેઠક અત્યંત મહત્વની છે, કેમ કે ભારતને એનએસજી દેશોના સમૂહમાં સભ્યપદ મળશે કે નહીં તેનો ફેસલો આ બેઠકમાં થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં અમેરિકા સહિત 5 વિદેશોના કરેલા પ્રવાસમાં અમેરિકા તથા અન્ય કેટલાક દેશોનો ભારતને આ બાબતમાં મળેલ સકારાત્મક ટેકો મહત્વનો બની રહેશે તેમ મનાય છે. ચીને પણ તાજેતરમાં વ્યક્ત કરેલ પ્રતિભાવ ભારત માટે રાહતરૂપ ગણાય. ચીનના વિદેશ વિભાગે જણાવ્યું છે કે એનએસજીમાં ભારત અને અન્ય પરમાણુ અપ્રસાર સમજૂતીવાળા દેશોના પ્રવેશ અંગે ચર્ચા ચાલુ છે. ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ રવિવારે જણાવ્યું હતું કે ચીન એનએસજીમાં ભારતના પ્રવેશનું વિરોધી નથી, બલકે ચીનને આપણા પ્રવેશ બાબત સહમત કરવાની જરૂર છે. ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અન્સારીએ આજે નવી દિલ્હી ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય યોગ સંમેલનનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે યોગ એક વિજ્ઞાન છે અને લોકો નિરોગી રહે તેમાં તેનાથી સારો ફાયદો છે. આ સંમેલનમાં 32 દેશોના 70 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. સંમેલનમાં યોગ ગુરુ બાબા રામદેવ, આયુષ મંત્રી શ્રીપાદ નાયક તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. For normal living, and hence it must be overcome. And thirdly, down the ages and based on the collective experience in different societies, prescriptions of good physical and mental health and the necessity of hygiene have been treasured, often reinforced for added effect by faith or culture-based edicts. બીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસમાં લાખો લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યાં ખાસ આકર્ષણ રહ્યું દિવ્યાંગોનો યોગ. દેશભરમાં દિવ્યાંગોએ પણ મોટી સંખ્યામાં યોગાસન કર્યા. ચંદીગઢમાં યોજાયેલા મુખ્ય સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ કરનાર દિવ્યાંગોને મળીને તેમની સરાહના કરી હતી. ચંદીગઢમાં યોગ દિવસ નિમિત્તે યોજાયેલા સમારોહમાં દિવ્યાંગોનો ઉત્સાહ અનેરો હતો. પ્રધાનમંત્રીને પોતાની વચ્ચે હાજર જોઈ તેમનો ઉત્સાહ વધ્યો. કાર્યક્રમ પૂર્ણ થતાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકો વચ્ચે પહોંચી ગયા જેમને છેલ્લા ઘણા દિવસોથી યોગાભ્યાસની ખાસ તાલીમ આપવામાં આવતી હતી. બહુત અચ્છા ફીલ હુઆ, પ્રાઉડ હૈ યાની કે હમારે પીએમ મોદીજી હમારે પાસ મિલને કે લિયે હમારે સે આયે. હમને કભી સોચા ભી નહીં થા કે ઇસ અવસ્થા મેં પીએમ સે મિલે, લેકિન મિલ કે હમ લોગો બહુત અચ્છા લગા. આ દિવ્યાંગોએ પણ પ્રધાનમંત્રી અને અન્ય લોકો સાથે મળીને યોગાભ્યાસ કર્યો હતો. આ દિવ્યાંગોમાં પૂર્ણ સૈનિકો પણ સામેલ હતા. કાર્યક્રમમાં કેટલાક એવા દિવ્યાંગ પણ હતા જેઓ છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત યોગ કરતા રહે છે. આ દિવ્યાંગોને યોગના કારણે કેટલીક શારીરિક તકલીફોમાંથી મુક્તિ મળી છે. રેગ્યુલર ઇનકા પ્રેક્ટિસ ચાલતા હૈ, યે તો એક અચ્છી બહોત એક્સેલન્ટ અપોર્ચ્યુનિટી થી ઇનકો અપના જો હિડન ટેલેન્ટ હૈ ઉસકો शो करने का. मेरे को काफी अच्छा लगा, बट मैंने मतलब 24 साल की एज है इस समय मैंने, लेकिन योगा मैंने बहुत मतलब बहुत विलंब से शुरू किया है, बट मुझे कुछ समय में ही कुछ फायदे मतलब प्रारंभिक फायदे नजर आने लगे हैं. યોગ દિવસના અવસરે રાજધાની દિલ્હીમાં પણ દિવ્યાંગોનો જલવો જોવા મળ્યો. એક કાર્યક્રમમાં દિવ્યાંગોએ એક બાદ એક અનેક આસનો કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા. યોગમાં ન માત્ર દરેક રોગનો ઉપચાર છે, પરંતુ તમામ પ્રકારની બીમારીઓને દૂર કરવાની ક્ષમતા પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ સામાન્ય નાગરિકો સાથે દિવ્યાંગો માટે પણ ઉપયોગી સાબિત થયો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
આજથી મહેસાણા ખાતે પ્રદેશ ભાજપની બે દિવસીય પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરૂષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી સતીશજીની વિશેષ ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઈ છે. આ બેઠકમાં રાજકીય પ્રસ્તાવ અને અભિનંદન પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. અભિનંદન પ્રસ્તાવમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચાલતી કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વમાં ચાલતી રાજ્ય સરકારને અભિનંદન આપવામાં આવ્યા હતા. બેઠક અંગે ભાજપા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્માએ જણાવ્યું હતું કે આગામી 2017ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ઘડાશે. કોર ગ્રુપ કી બેઠક કલ હુઈ હૈ અહેમદાબાદ મેં, ઓર આજ પ્રદેશ કાર્યકારિણી કી બેઠક કે લીએ हम लोग दो दिन यहां पर रहने वाले हैं. भारतीय जनता पार्टी ने पूरे देश में अपने दो साल के कार्यकाल में केंद्र सरकार के, और अगर हम गुजरात का संदर्भ लें तो गुजरात की सरकार ने भी अपने कार्यकाल में कुछ अभूतपूर्व कार्य किए हैं जिनकी वजह से जनता का विश्वास अर्जित किया है. इसका परिणाम ये है कि विगत चुनाव में पांच राज्यों के चुनाव हुए, उनमें हमने पूर्वोत्तर में भी प्रवेश किया और सरकार को बनाया. રાજ્યમાં સિંગતેલના ભાવ નિયંત્રણમાં રહે એ માટે આજે ગાંધીનગર ખાતે નાગરિક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ઓઇલ મિલર્સ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરાયા બાદ સિંગતેલનો નવો જથ્થો ન આવે ત્યાં સુધી ભાવ પ્રતિ ડબ્બે રૂપિયા 2125 પર રાખવા સંમતિ સધાઈ હતી. ગયા વખતે વરસાદ ઓછો પડ્યો, ઉત્પાદન ઓછું થયું, એના પરિણામે બજારમાં પુરવઠો ઘણો ઓછો હતો. દિન બદિન આ ભાવ વધતા હતા એની ચિંતા રાજ્ય સરકારે કરી છે અને આગામી 3 મહિના નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી ભાવ વધારો ન કરવા ઓઇલ મિલરો સહમત થયા છે. રાજ્યમાં અછતની સ્થિતિની સમીક્ષા કરવા આજે અછત રાહત સમિતિની બેઠક મળી હતી. આજે પંચમહાલ જિલ્લાના 68 ગામોને અછતગ્રસ્ત ગામો તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. બેઠક બાદ સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે હવે રાજ્યભરમાં ઘણા વિસ્તારોમાં વરસાદ થતાં અછતની સ્થિતિ હળવી બની છે. જેટલો પણ સમય વરસાદ અને આજના દિવસ વચ્ચે છે એમાં આજે પંચમહાલ જિલ્લાના કુલ 68 ગામો ને રાહત દરે ઘાસ આપવાનો આજે સમાવેશ કરીએ છીએ. એમાં મોરવા હડફના 39 ગામ છે, ગોધરાના 19 ગામ છે અને કાલોલ તાલુકાના 10 ગામ, કુલ મળીને 68 ગામ. આ રીતે મહીસાગર જિલ્લાના અત્યારે 233 ગામોને રાહત દરે ઘાસ આપવામાં આવી રહ્યું છે. રાજ્યભરમાં મેઘરાજાના સર્વત્ર શ્રીકાર થઈ ચૂક્યા છે. ઠેર ઠેર વરસાદી વાતાવરણ સર્જાતા લોકોએ આહલાદક વાતાવરણનો લાવો ઉઠાવ્યો હતો. તો અમુક જગ્યાએ પ્રથમ રાઉન્ડમાં મેઘમહેર થતા ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી હતી. જોઈએ એક રિપોર્ટ. ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસી ચૂક્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને ગુજરાત પ્રદેશના ઉત્તર અને મધ્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદની સંભાવના હવામાન ખાતાના નિયામક જયંતા સરકારે વ્યક્ત કરી હતી. જોકે હાલ રાજ્યના કોઈપણ ભાગમાં ભારે વરસાદની કોઈ આગાહી નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું. અમારા ફોરકાસ્ટ ભી યહી થા કે 21-22 તારીખ તક જો હૈ ઓનસેટ હોગા, તો ઉસકે હિસાબ સે આજ ઓનસેટ હુઆ હૈ. એન્ડ લાસ્ટ 24 આવર્સ મેં સાઉથ ગુજરાત મેં, ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાત મેં એન્ડ સૌરાષ્ટ્ર મેં
बहुत से जगह में अच्छा बारिश हुआ है, हम कह सकते हैं खास करके सूरत में भी अच्छा बारिश हुआ है। साउथ गुजरात में जो सारे डिस्ट्रिक्ट में बारिश हुआ है। छेल्ला दिवसोमां धोराजी, उपलेटा, भायवदर, गोंडल, अंबाजी, अरवल्लीमां पण धोधमार वरसाद वरस्यो हतो। अमदावाद खाते पण घणा स्थळोए वरसादी झापटा पड़ता वातावरणमां ठंडक प्रसरी हती। तो आ तरफ खेड़ामां पण सतत एक कलाक वरसाद वरसता ट्राफिक जामनी स्थिति सर्जाई हती। गरमी पछी जे वरसाद वरस्यो, पहेलो जे वरसाद मेघराजाए आगमन कर्युं जनपदमां, तेथी नड़ियादवासीओ खुश छे अने आवो नवो वरसाद वरसे अने ठंडक वरे। अमरेली बात करिए तो राजूला आगरिया तथा आसपास विस्तार में 4 इंच जेटलो वरसाद वरसी चुक्यो छे। तो खांभा तालुकाना हेडाण, भावरडी, रायडी, त्राकुड़ा, भूंडणी सहित अन्य गामों में धोधमार वरसाद वरस्यो हतो। अनेक गामों में प्रथम राउंड में ज वावणी लायक वरसाद वरसता खेडूतो कपास अने मगफळी जेवा पाकोनी वावणी में जोतराई गया हता। खेडूतोए आ वर्षे सारा चोमासानी आशा व्यक्त करी हती। 2-2.5 ઇંચ જેવો વરસાદ છે, અમે બધાએ અત્યારે મગફળી અને કપાસ ને એવું બધું વાવેતર ચાલુ કરી દીધું છે અને આશા છે કે આ વર્ષ સારું થશે અને બહુ સરસ વાતાવરણ છે એટલે ખૂબ જ અપેક્ષા છે અને વાવણી અગાઉથી તૈયારી કરી દીધી છે। અમારે અમરેલી જિલ્લામાં વરસાદ સારો હોવાથી વાવણીનું કામ સારું છે, ઊનનું વરસ સારું રહે એવી આશા છે અને જશે પણ। બાળકોને પ્રિય એવા ચોમાસાની ઋતુનું આગમન થઈ જતા ભૂલકાઓએ વરસાદમાં પલડવાની મજા માણી હતી, ત્યારે ધરતીપુત્રોએ પણ સારા વરસાદના આગમનથી સારા પાકની આશા સેવી છે। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। દાદરાનગર હવેલીમાં સાયલી ખાતે આજે આરોગ્યલક્ષી પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી। આરોગ્ય વિભાગ દ્વારા 2200 જેટલા સ્વાસ્થ્ય મિત્ર યુવક યુવતીઓને આરોગ્યલક્ષી વિશેષ તાલીમ આપવામાં આવી હતી। સ્વાસ્થ્ય મિત્ર તરીકે આ તાલીમાર્થીઓ ગ્રામ વિસ્તારોમાં આરોગ્ય વિષયક પ્રાથમિક સારવાર આપી શકશે। લોકોને પ્રાથમિક સારવાર અંગેની તાલીમ આપવા ઉપરાંત તે કામગીરીને અનુરૂપ સાધનો તથા ડાયરી સહિતની કીટ તેઓને આપવામાં આવી હતી। તેઓ આંગણવાડીના વર્કર્સની દેખરેખ હેઠળ કામ કરશે। આ શિબિરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। दो सौ पचास पॉपुलेशन में एक पीयर एजुकेटर सिलेक्ट किया गया है कि जो पीयर एजुकेटर है कि वो 250 पॉपुलेशन में उनके जो पीयर ग्रुप है उनको वो स्वास्थ्य के बारे में बताएगा, मतलब हम उनको ट्रेनिंग देंगे और उन लोग जो है वो अपने फ्रेंड्स को बताएंगे अगर उनको कुछ प्रॉब्लम है तो। किशोर स्वास्थ्य क्लिनिक जो है वो हर एक प्राइमरी आरोग्य केंद्र और सब सेंटर पर यहाँ दादरा नगर हवेली में ये साल से चालू किया है। ये प्रोग्राम खोला गया है कि उन लोगों को, बच्चों को, जो भी उनके फ्रेंड्स हैं उनको प्रॉब्लम है तो वहाँ पर लाएंगे और उनका हम लोग ट्रीटमेंट देंगे। આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં સરકારી નોકરીઓમાં થનારી સંભવિત ભરતી સંદર્ભે માર્ગદર્શન આપવા રાજપીપળા ખાતે 300 ઉપરાંત ઉમેદવારો માટે 2 દિવસીય માર્ગદર્શન તાલીમ શિબિર યોજાઈ ગયો। કેન્દ્રીય આદિજાતિ વિકાસ મંત્રી મનસુખભાઈ વસાવાએ ઉમેદવારોને સરકારી ભરતી કસોટી માટે બરાબર તૈયારી કરવા શીખ આપી હતી। ધારાસભ્ય શબ્દશરણ તડવી, જિલ્લા કલેક્ટર ભીમજીયાણી, જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર રણજીતકુમાર, રોજગાર અધિકારી શ્રી બારિયા તથા સ્પીપાના તજજ્ઞોએ રોજગાર વાંચુ યુવાનોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। યુપીએસસી અને જીપીએસસી પરીક્ષાઓના માળખામાં આવેલા પરિવર્તનથી પણ યુવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય શ્રી, જિલ્લાના કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, રોજગાર અને આઈટીઆઈના બાકીના અન્ય વિષયના નિષ્ણાંતો માર્ગદર્શકો ઉપસ્થિત રહ્યા છે। તલાટી કમ મંત્રી શ્રી, ક્લાર્ક, ફાર્માસિસ્ટ, નર્સિંગ જેવી વિવિધ જગ્યાઓની પરીક્ષાલક પદ્ધતિઓ, એના સંદર્ભિત પુસ્તકો, એનું વાંચન વિશે માર્ગદર્શન આપી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ આવનાર ભરતી પરીક્ષાઓમાં પાસ કરી ઉત્તીર્ણ થાય એ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। હું તાલીમ લઈશ તો એનાથી મને ઘણો ફાયદો થશે, હું સ્પીપા માટે તાલીમ લેવાની છું તો એના માટે મને ઘણો ફાયદો થશે આ તાલીમથી। અહીંયા મને ઘણું શીખવા મળશે, માર્ગદર્શન મળશે અને ઊંચી તકો પ્રાપ્ત થવાની માર્ગદર્શન મળશે।
હેરિટેજ ઇમારતોની જાળવણી સંદર્ભે આજથી જામનગરમાં ત્રિદિવસીય વર્કશોપ કમ સેમિનારનો પ્રારંભ થયો છે. જામનગર મહાનગરપાલિકા અને નવી દિલ્હીની ઇન્ટેક હેરિટેજ સંસ્થાના ઉપક્રમે શરૂ થયેલા વર્કશોપમાં સ્ટડી યુઝ એન્ડ કન્ઝર્વેશન ઓફ લાઇમસ્ટોન અંગે સેમિનાર પણ યોજાયો છે. ઐતિહાસિક પૌરાણિક ઇમારતોના નિર્માણ તથા જાળવણીમાં લાઇમસ્ટોન મહત્વનો ભાગ ભજવતો હોવાથી આ સેમિનાર યોજાયો છે. દેશની વિવિધ સંસ્થાઓના ગુજરાતના આર્કિટેક્ટ વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે. તેઓએ જામનગરના લાખોટા તળાવ તથા અન્ય ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લીધી હતી. લાઇમ રિવાઇવલ કી તરફ હમારા એક સ્ટેપ હૈ ઓર પુરાની જો ઇમારતે થી કિસ તરહ સે વો ઇતને સાલો તક ખડી રહી ઓર ઉસમે લાઇમ કા ક્યા પ્રયોગ થા ક્યા ઉસકા યોગદાન થા હમ ઉસકે બારે મે પઢેંગે ઓર કૈસે હમ અપની જો એન્વાયરમેન્ટ હૈ ઉસકો ક્લીન રખ સકતે હૈ લાઇમ સે हम उसको भी पढ़ेंगे यहाँ पे. मैं दिव्या नंदिनी हूँ. मैं इंटैक हेरिटेज एकेडमी में प्रोग्राम एसोसिएट हूँ और मैं पढ़ाई से एक आर्किटेक्ट हूँ और मैंने पुरानी इमारतों में बिल्डिंग कंजर्वेशन में मास्टर्स किया हुआ. अपना शहर ना 300-400 वर्ष जूना खंबाड़िया गेट लाखोटा कोठो पूजिया कोठो आवाज जूना स्ट्रक्चर ने अपने लाइम ना मटेरियल थी जे रिनोवेट कराया जाए रिस्टोर कराया जाए एना काम नो प्रेक्टिकल अभ्यास करवा माटे અને આ જે આર્કિટેક્ચર સાથે સંકળાયેલા જે સ્ટુડન્ટ્સ અને ઇન્ટાસના જે વિદ્યાર્થીઓ હોય એ લોકો દ્વારા આનો વિગતવાર સ્થળ ઉપર અભ્યાસ કરી શકાય એ માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. દેશની એક મોટી સમસ્યા છે બેરોજગારી. તેમાં પણ ગામડાની પ્રજાને રોજગારી રળવા શહેરો તરફ આવવું પડે છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાનું એક ગામ એવું છે કે જ્યાં કોઈને રોજગારી રળવાની ચિંતા નથી, કારણ કે આ ગામમાં એક પણ વ્યક્તિ બેરોજગાર નથી. કેવી રીતે આ ગામ સ્કિલ વિલેજ બન્યું, આવો જોઈએ આ અહેવાલ. ઈડર તાલુકાનું દરામલી ગામ. આ ગામના સિદ્ધિલેખમાં જ તે કેટલું સ્માર્ટ વિલેજ છે તેવી સાબિતી મળી જાય છે. જોકે આ સિદ્ધિમાં ઉમેરો થયો છે મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરાયેલા સ્કિલ વિલેજ એવોર્ડથી. દરામલી ગામ બેરોજગારી મુક્ત ગામ છે. ગામના દરેક યુવક યુવતીઓને તાલીમ આપી રોજગારી રળી લેવા કાબિલ બનાવાયા છે. પ્લમ્બિંગ કામથી લઈને કમ્પ્યુટર સુધીના કાર્યો થકી યુવાનો પગભર બન્યા છે. ગામમાં અભ્યાસ પૂરો કરીને પણ બેસી રહ્યા છે તેવા લોકોને અમે રોજગાર આપી શકીએ એ માટે અમે તેમને તાલીમ આપી અને સખી મંડળની બહેનો વધારે ઉત્સુક હતી તાલીમ લેવા માટે. એમને પણ અમે ફિનાઇલ લિક્વિડ જેવા તાલીમો આપી અને જે અત્યારે હાલ તેમના પોતાના પગ ઉપર ઊભી રહી છે. નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સ્કિલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા એ અંતર્ગત દરામલી ગામમાં કામ થયેલું અહીંયા દેખાય છે અને અત્યારે હાલ એ વિઝનને લઈ અને એક નવો કોન્સેપ્ટ ગામમાં ચાલુ કર્યો અને એ કોન્સેપ્ટના અંતે એ પ્રોસેસમાંથી પસાર કરીને અત્યારે હાલ લોકો આર્થિક પગભર થયા છે અને મેક ઇન ઇન્ડિયાની જેમ મેક ઇન દરામલી અહીંયાથી ગ્રાસરૂટ લેવલથી ચાલુ કરેલું છે. ગામની ગૃહિણીઓ પણ મસાલા, ફિનાઇલ, વોશિંગ પાવડર, અગરબત્તી જેવા ગૃહ ઉદ્યોગો થકી સારી કમાણી કરે છે. વળી તેના વેચાણ માટે એક મોબાઇલ એપ્લિકેશન પણ શરૂ કરાઈ છે. બજાર ભાવ કરતા ઓછી કિંમતે અને સારી ગુણવત્તાની વસ્તુઓ વેચી ગૃહિણીઓ પણ આવક મેળવી રહી છે. ગામમાં જે સખી મંડળની મીટિંગ હતી તેમાં અમે 25 દિવસ ભર્યા. બેનના સહાયથી અમે અમારા ઉદ્યોગનું ગૃહઉદ્યોગનું કામ ચાલુ કર્યું. તેમાં પાવડર, ફિનાઇલ, લિક્વિડ બધું બનાવતા અને અમારો સમય તેમાં ગાળતા. ગુજરાતમાં એવું એક દરામલી ગામ છે અને તેમાં દરેક બહેનો પોત જાગૃત છે અને પોતપોતાના એક એક ઉદ્યોગો શરૂ કરેલ છે. ગામમાં ગુટખા, તમાકુ પર પ્રતિબંધ છે અને સ્વચ્છ ગામની આ તસવીર જ કહે છે કે દરામલી ગામ સ્માર્ટ અને સ્કિલ વિલેજ તરીકે રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે. દેવ ગોસ્વામી, દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ખાતે યુવા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. માહી ડેરી દ્વારા ગ્રામ વિસ્તારના યુવાનોને પશુપાલન વ્યવસાય તરફ વાળવા વિવિધ વિસ્તારોમાં યુવા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવે છે. યુવાનોને આજના કાર્યક્રમમાં પશુપાલન, દૂધ ઉત્પાદન, તેમાં થતી આવક વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પાટડી, ભલગામ, ખારાઘોડા, ઓડુ, સવલાસ વગેરે ગામોના યુવાનોને હોશથી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સારી રીતે આર્થિક એમને ફાયદો મળી રહે એ માટે પશુપાલન થકી એમને શું ફાયદો થાય એ એમને વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું. એક પશુદીઠ દૂધ ઉત્પાદન કેવી રીતે વધે અને પશુદીઠ એને આર્થિક ફાયદો કેવી રીતે મળી શકે એનું પણ એને જાણ કરવામાં આવી, એમને સમજાવવામાં આવ્યું. પાટણીમાં જે મીટિંગ રાખી હતી માહી દૂધ ડેરી વાળાની,
એમાં ઘણું બધું અમને માલધારીઓને સમજાયું શું એની કેવી રીતે સારવાર કરવી, કેવી રીતે સારવાર કરવી તો કેવી રીતે આપણને ફાયદો મળે, કેવી રીતે પશુ વધે, પશુ આગળ વધે, કેવી રીતે આપણે આગળ આવવું, એ બધું સાહેબે અમને ખૂબ જ સમજાયું. રાજ્યપાલ ઓપી કોહલીએ પ્રોબેશનલ સનદી અધિકારીઓને નિષ્ઠા અને સમર્પણ ભાવથી કર્તવ્ય અદા કરવાની અપીલ કરી છે. તેમણે આ અધિકારીઓને લોકોના કલ્યાણને સદા નજર સમક્ષ રાખવા અનુરોધ કર્યો હતો. ગુજરાત રાજ્યને ફાળવવામાં આવેલા આઈએએસ અજમાયશી અધિકારીઓની ટીમે આજે રાજ્યપાલશ્રીની રાજભવન ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે સ્પીપાના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. નાગરિકોની ફરિયાદોના સ્થળ પર જ નિવારણ માટે આગામી તારીખ 24 જૂનના રોજ સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આ રાજ્યકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોને સાંભળે છે. દર મહિનાના ચોથા ગુરુવારે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ યોજાય છે. જો કે આ વખતે 23 જૂને મુખ્યમંત્રી પૂર્વ નિર્ધારિત રોકાણમાં હોવાથી કાર્યક્રમ 24 જૂને રાખવામાં આવ્યો છે, જેની નોંધ લેવા મુખ્યમંત્રીના સચિવ અજય ભાદુએ રાજ્યના નાગરિકોને અનુરોધ કર્યો છે. અમદાવાદ શહેરના જાહેર રસ્તાઓ અને અંડરબ્રિજમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટેની તમામ તૈયારીઓ મોટેભાગે પૂર્ણ કરવામાં આવી છે તેમ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે જણાવ્યું હતું. શહેરમાં ચોમાસા પૂર્વે ગટરની કેચપીટ અને મેઇન હોલની સફાઈ પૂર્ણ કરી જરૂર જણાય ત્યાં પાઇપલાઇનને લંબાવવામાં આવી છે. વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે તળાવની આસપાસના વિસ્તારોની પાઇપલાઇનને તળાવ સાથે જોડવામાં આવી છે. મણિનગર, વલ્લભવાડી વગેરે વિસ્તારોમાં હવે ચોમાસાના પાણી નો પણ ઝડપી નિકાલ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેનહોલની સફાઈ મોટાભાગે પૂરી કરી દેવામાં આવી છે. ગયા વર્ષના અધૂરા પ્રોજેક્ટમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા હતા એની ચિંતા કરી એ લાઇનોને લંબાવી અને ત્યાં પણ પાણી ન ભરાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. લગભગ અમદાવાદ શહેરની તમામ ગટરોમાં નાના જેસીબી ટાઈપના મશીન દ્વારા કેચપીટોમાંથી સિલ્ટ કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને લગભગ મોટાભાગે પૂરું કરી દેવામાં આવ્યું છે. લગભગ બધી જ કેચપીટો અને મેનહોલની સફાઈ પૂરી કરી દેવામાં આવી છે અને મોટાભાગના વરસાદ પહેલાંના જે કામો હોય એ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. વાત કરી ક્રિકેટની. ઝિમ્બાબ્વેના હરારે સ્ટેડિયમમાં રમાયેલી ભારત ઝિમ્બાબ્વે T20 સિરીઝની આજે ત્રીજી અને અંતિમ મેચમાં ભારતનો રસાકસી ભરી રમત બાદ વિજય થતા ભારતે આ T20 શ્રેણી 2-1 જીતી લીધી છે. મેચમાં ભારતનો 3 રને વિજય થયો છે. જોકે ઝિમ્બાબ્વે આક્રમક રમત રમી રનનું લક્ષ્યાંક આંબવાની નજીક પહોંચતા રમત રોમાંચક બની હતી. ઝિમ્બાબ્વેને વિજયલક્ષ્ય આંબવામાં 4 રન ખૂટતા હતા ત્યારે છેલ્લા બોલે તેની વિકેટ પડતા તેની હાર થવા પામી હતી અને ભારતે યજમાન ટીમનો વિજયનો કોળિયો ઝૂંટવી લીધો હતો. યજમાન ટીમ 6 વિકેટ ગુમાવી 135 રન કરી શકી હતી. આ અગાઉ ભારતે ઝિમ્બાબ્વેને જીત માટે 139 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ઝિમ્બાબ્વે ટોસ જીતીને બોલિંગ કરવાનું નક્કી કર્યું. ભારતીય ટીમે પ્રારંભની વિકેટો સસ્તામાં ગુમાવી હતી અને 20 ઓવરને અંતે 6 વિકેટે 138 રન બનાવ્યા હતા. યુવાન ખેલાડી કેદાર જાદવે અડધી સદી નોંધાવી 58 રન કર્યા હતા. તો આ સાથે ન્યૂઝ ફોકસ અહીં પૂરું કરીએ. નમસ્કાર, શુભરાત્રી.